नमस्ते विद्यार्थी मित्रों, गुड आफ्टरनून विद्यार्थी मित्रों। आज आपणे समाजमां पाठ 13 માં માનવ સંસાધનમાં આગળ આપણે સમજવાનું છે। આપણે છેલ્લે જોયું વસ્તી ગીચતા અને વસ્તી ગીચતાનું સૂત્ર જોયું, ત્યારબાદ તેની સંખ્યા જોઈ, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું, તેનું ટકાવારી પ્રમાણ કેટલું એ આપણે જોયું। હવે આપણે તેમાં આગળ જોઈએ છીએ કે વસ્તી વિતરણ જે થાય છે, વસ્તી વધારો જે થાય છે તેને અસર કરનારા પરિબળો કયા કયા છે। તેમાં આપણે ભૌગોલિક પરિબળ જોઈએ તો ભૌગોલિક પરિબળમાં પહેલું જે આપણે આવે છે પ્રાકૃતિક રચના। પ્રાકૃતિક રચના, પ્રકૃતિની રચના કેવી છે તો કે ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે, એટલે કે ગંગા નદીના કિનારે જે વસતા લોકો છે તેની વસ્તી ગીચ છે। એમાં આપણે જોઈએ છીએ ત્યાં ગીચ વસ્તી યાની કે વધારે વસ્તી છે, ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે। ત્યારબાદ તો ઓછી વસ્તી ધરાવતા વિસ્તાર ક્યાં ક્યાં છે તો કે એન્ડીઝ, આલ્પ્સ અને હિમાલય પર્વત। એન્ડીઝ, આલ્પ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત વસ્તી ધરાવતા લોકો છે, કારણ કે ત્યાંનું તાપમાન ઓછું અને હિમ વર્ષા, બરફ, ઠંડુ વાતાવરણ વધારે હોય છે, તેના કારણે તેવું બને છે। આ હવે પ્રાકૃતિક રચનાની વાત, ક્યાં વસ્તીનો વધારો હોય છે તો ક્યાંક વસ્તીનો ઘટાડો હોય છે। આબોહવા તે વસ્તી વિતરણને અસર કરનારા પરિબળોમાં જ આબોહવા આવે છે। તો એ આબોહવા એટલે આબોહવામાં સહારાનો રણ, રશિયા નદીનો પ્રદેશ, કેનેડા અને એન્ટાર્કટિકામાં વસવાટ કરનારો પસંદ કરતા નથી। સહારાનો રણ, રણ હોય ત્યાં આપણને ખબર જ છે કે ખૂબ ઠંડી પણ હોય, ખૂબ ગરમી પણ હોય, રેતી હોય છે રણમાં તો ખૂબ રેતી તપતી પણ હોય છે અને રેતીમાં ખૂબ ઠંડક પણ હોય છે કે જે આપણે રહી ન શકીએ। રશિયાનો ધ્રુવ પ્રદેશ, ત્યાં ઠંડુ વાતાવરણ હોય, બરફ હોય, કેનેડા અને એન્ટાર્કટિકા મહાસાગરો હોય, ત્યાં ઠંડુ વાતાવરણ હોય જ, ત્યાં બરફ, હિમ વર્ષા નદી હોય છે તો ત્યાં વસ્તીમાં વધારો હોતો નથી, ત્યાં વસ્તીમાં ગીચતા હોતી નથી, ત્યાં વસ્તી ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે અથવા ત્યાં તો વસવાટ કરવાનું કોઈ પસંદ કરતું જ નથી। ત્યારબાદ આવે છે પરિબળમાં જમીન, તો કે જમીન આપણે બધાને ખબર જ છે કે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદી છે, તો ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદી પાસે વસવાટ કરવાનું બધા પસંદ કરે છે। ચીનમાં વાહાંગો, ચીનમાં આ નદીનું જ નામ છે હવાંગો, અને ચાંગો, ચાંગમાં જિયાંગ નદીનું નામ છે, ઇજિપ્તમાં નાયલ નદી। ભારતમાં કઈ નદી તો કે ગંગા અને બ્રહ્મપુત્ર, ચીનમાં કઈ નદી તો કે હવાંગો, અને ચાંગમાં જિયાંગ અને ઇજિપ્તમાં નાયલ નદી। આ જમીનની વાત કરવામાં આવી હતી તો જમીનમાં નદીઓનું સમાવેશ કરવામાં આવે છે। ફરી એકવાર કે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદી, ચીનમાં હવાંગો નદી અને ચાંગમાં જિયાંગ નદી, ઇજિપ્તમાં નાયલ નદી નો સમાવેશ થાય છે। ત્યાર પછી જમીન, પછી જળ, આપણને ખબર જ છે કે આપણે પૃથ્વીમાં રહેઠાણ માટે ગરીબ વ્યવસ્થા છે, બાકી બધો ભાગ આપણે પાણીથી જ ભરાયેલો છે। ત્રણ બાજુ પાણી, એક બાજુ જે આપણે રહીએ છીએ તે આપણા માટે જમીન છે, બાકી ચારે બાજુ પાણી છે। ઓકે, તો જળ એ આપણા જીવન માટે ખૂબ અગત્યનું પણ છે અને જળનો આમાં સમાવેશ વસ્તી વિતરણ જે અસર કરનારા પરિબળો છે તેમાં તેનો સમાવેશ થાય છે। ખનિજ, તો આપણને ખબર જ છે કે ખનિજ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે, જમીનમાંથી ઉત્પન્ન થતી વસ્તુ છે ખનિજ। દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયામાં ખનિજ તેલના ક્ષેત્રો, દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો, આપણને ખબર જ છે હીરાઓ પહેલાના સમયમાં હીરા બહુ જ જમીનમાંથી મળતા હતા લોકોને, અત્યારે તો જમીનને ખોદીએ અને જમીનમાંથી બહાર કાઢવા હોય તો નીકળે જ નહીં, તો બધા એની રાહ જ જોતા હોય કે અમને હીરા પ્રાપ્ત થાય, અમને હીરા પ્રાપ્ત થાય, તો કે હીરાની કિંમત તો કેટલી, એમ તો અમને પૈસા પ્રાપ્ત થશે, પણ હવે ના સમયમાં પહેલા તો ગામડાના વિસ્તાર હોય કે સિટીના વિસ્તાર હોય,
જમીન ખોદે બાંધકામ કરવા માટે કે કોઈ ખેતીકામ કરવા માટે, તો જમીનમાંથી હીરાઓ ઉત્પન્ન થતા, હીરાઓ ઉત્પન્ન થતા એટલે હીરાઓ મળતા, જમીન જયારે ખોદતા ને ત્યારે, એટલે હીરાને ખાણ ત્યારે એ સમયમાં, પહેલાના સમયમાં જમીનમાંથી હીરાઓ ઉત્પન્ન થતા હતા. દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો એને આપણે ખનિજ તરીકે, હીરાને આપણે હીરા માણે મોતી આપણે બધી ખબર જ છે, તો એ ખનિજ તરીકે તેને ઉપયોગમાં લેતા હતા. મધ્ય પૂર્વ એશિયામાં ખનિજ તેલના ક્ષેત્રો કે તેમાંથી એ ખનિજોમાંથી તેલ પણ ઉત્પન્ન થતું હતું. તેલની રિફાઇનરીઓ આપણને ખબર છે, અલગ અલગ જગ્યાએ આવેલી છે તેલ રિફાઇનરી, કે જ્યાં તેલને પીલાતું હોય, કાઢવામાં આવતું હોય, તેની પ્રોસેસ થતી હોય, બધી જ એ રીતે આપણને તેલ ઉત્પન્ન થતું હોય છે, તેલ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ હતી ખનિજની વાત. ખનિજ બહુ જ અગત્યની છે, આપણને ખબર છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, બોક્સાઇટ છે, કેલ્શિયમ છે, બધી આપણા માટે ખનિજો જ છે અને એ આપણે જમીનમાંથી ઉત્પન્ન થતી વસ્તુ છે, બરાબર. તો આ હતું ભૌગોલિક પરિબળો. ભૌગોલિક પરિબળોમાં કે ક્યાં પરિબળ ભાગ ભજવે છે, તો કે પ્રાકૃતિક રચના, આબોહવા, જમીન, જળ અને ખનિજ, આ હતા ભૌગોલિક પરિબળ. પછી સામાજિક પરિબળ, તો સામાજિક પરિબળમાં આપણે સમાજમાં રહેતા બધા લોકો જે છે તે બધા ધર્મમાં અને એમાં બધે જ જોડાયેલા હોય છે. સમાજમાં જે રચના થતી હોય છે તેમાં વસવાટ કરનારા વ્યક્તિઓ, તો કે આપણે ઉદાહરણ સામાજિક પરિબળમાં ભાગ ભજવનારું હોય તો પુણે નામનું શહેર, એ પુણે નામના શહેરમાં ત્યાં વસ્તીઓ પણ રહેલી છે અને ત્યાં બધું કામકાજ પણ સારી રીતે ચાલતું હોય છે અને તે લોકો પૈસા પણ કમાઈ શકે છે આર્થિક રીતે અને સમાજમાં સારી એવી પરિસ્થિતિમાં લોકો રહેતા હોય છે, એને સામાજિક પરિબળ અસર કરતું હોય છે. વસ્તી વિતરણને અસર કરનારા પરિબળોમાં સામાજિક પરિબળ પણ ભાગ ભજવે છે. સાંસ્કૃતિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળ, સાંસ્કૃતિકનું નામ લઈએ એટલે આપણને ખબર જ છે કે ધર્મ છે, પૌરાણિક કથાઓ છે, કોઈ એવા ધર્મ સ્વભાવ હોય, કોઈ એવા પ્રવચન હોય તો એને અસર કરતા હોય છે. તો તેમાં આપણે મેઇન વસ્તુ લઈ લઈએ છીએ વારાણસી શહેર. વારાણસી શહેર આપણને ખબર જ છે, ઓમ પરતે ભગવાનનું શહેર ગણાતું છે. કાશી વારાણસી એ બધું ભગવાન ધર્મસ્થાન છે, તો એ ધર્મસ્થાનને આપણે સાંસ્કૃતિક પરિબળમાં લઈ શકીએ છીએ. ત્યાં અલગ અલગ પ્રકારની કથાઓ, ધર્મસભાઓ, ચર્ચાઓ થતી હોય છે અને ત્યાં પૌરાણિક કથાઓ એ બધું ચાલતું હોય છે. આર્થિક પરિબળ, તો આર્થિક પરિબળ આપણને ખબર છે, ત્યાં જ્યાં પૈસો હોય ત્યાં વસ્તી પણ વધારે હોય, વસ્તી ગીચ માત્રામાં હોય, તો કે હા એ શહેર આપણને ખબર છે મુંબઈ. મુંબઈમાં પૈસો અઢળક છે, ખૂબ જ છે, બધા કમાઈ શકે અને પૈસા મેળવી શકે, પણ ત્યાં રહેવાની સગવડતા પણ એટલી જ ઓછી છે, પણ માણસો ખૂબ વધારે છે એટલે ત્યાંની પરિસ્થિતિ કઈ અલગ જ છે મુંબઈની. પૈસા હોય ત્યાં આપણે સારી રીતે રહી શકતા નથી, તો રહેવા માટે જગ્યા આપણને ખોટ, જગ્યાની ખોટ પડતી હોય છે. તો એ રીતે છે આપણા વસ્તી વિતરણને અસર કરનારા પરિબળોમાં ભૌગોલિક પરિબળ પહેલું આવે છે, એમાં આપણે પ્રાકૃતિક રચના, એમાં મેં તમને કીધું કે ગીચવાળા વિસ્તારો અને નહિવત ગીચવાળા વિસ્તાર, નહિવત વસ્તી ધરાવતા વિસ્તારો અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો. આબોહવામાં આપણે જોયું કે ત્યાંનું વાતાવરણ આપણને અસર કરતું હોય છે, ખૂબ ઠંડુ, ખૂબ ગરમ, મીડિયમ, બધું વાતાવરણ તેને અસર કરતું હોય છે. જમીનમાં આપણે જોયું કે બધી જ નદીઓનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ જળ જોયું, જળ એટલે કે પાણી, પાણીની ઉપયોગિતા આપણા માટે ખૂબ જ વધારે હોય છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ ખનિજ, તો ખનિજ આપણને ખબર છે કે તે જમીનમાંથી ઉત્પન્ન થતી વસ્તુ છે અને તે ખૂબ જ અગત્યની છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ સામાજિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળ અને આર્થિક પરિબળ. તો એ બધા શહેરમાં મેં તમને એક એક શહેરનું નામ આપી દીધું, જેથી કરીને આપણે ઉદાહરણ તરીકે આપી શકીએ. એ સામાજિક પરિબળમાં ઉદાહરણ તરીકે પુણે શહેર લઈ લઈએ, સાંસ્કૃતિક પરિબળમાં ઉદાહરણ તરીકે વારાણસી શહેર લઈએ અને આર્થિક પરિબળમાં ઉદાહરણ તરીકે મુંબઈ શહેર લઈએ. અહીંયા સુધી આપણે વસ્તી વિતરણને અસર કરતા પરિબળો રાખીએ છીએ.
थैंक यू।